આજનો આ કાર્યક્રમ એટલે કે વિજયાદશમીનો ઉત્સવ એટલે ક્ષત્રિય સમાજ માટે એક પર્વ કહી શકાય અને ખાસ કરીને અબડાસા લખપત અને નખત્રાણા તાલુકાના ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત થવાનો મને મોકો મળ્યો. આ હિન્દુ સનાતન સંસ્કૃતિમાં વિજયાદશમી એટલે એક ખૂબ જ ઉત્સાહ અને ઉમંગનો પર્વ છે અને આ પર્વમાં શસ્ત્ર પૂજન કરી અને ક્ષત્રિયો જે એમનું શસ્ત્ર ઓજાર છે એની આજે પૂજા કરે છે અને આપણે બધા માનીએ છીએ કે ક્ષત્રિય ધર્મ કે રક્ષા માટે પ્રચલિત સમાજ છે અને એમના માટે એક આ પર્વ તહેવાર કહી શકાય અને વિજયાદશમી દર વર્ષે ક્ષત્રિયો ઉજવણી કરે છે અને એ જ અનુલક્ષીને આજનો આ કાર્યક્રમ હતો. એ આખા કચ્છમાં રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા તાલુકા તાલુકાવાર થાય છે. સવાલોમાં નખત્રાણા હતું, અત્યારે નલિયા મધ્ય લખપત તાલુકો, અબડાસા તાલુકો અને નખત્રાણા તાલુકા, ત્રણેય તાલુકાએ દશેરાને આપણે શસ્ત્ર પૂજન નિમિત્તે અહીંયા પ્રોગ્રામ રાખેલો. આખી ટીમ રાજપૂત ક્ષત્રિય સમાજ જવાનો દ્વારા જે રાખવામાં આવ્યો ખૂબ સુંદર આવ્યો. વાત રહી દશેરાની અને રાવણદાનની, એમાં નખત્રાણા પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. રાવણદાનનો મૂળ કે રાવણના જે વિચાર છે એ તમે કાઢો બધા મનમાંથી અને આપણે જે સૂતકામ છે, જે આપણો ધર્મ છે ક્ષત્રિયનો હિન્દુનો આપણો, એ ધર્મ તમે મગજમાં રાખી અને જનરલ બધાને તમે માર્ગદર્શન આપો. વાત રહી અત્યારે મારું એક જ કહેવું છે કે આ રાજપૂત ક્ષત્રિય સમાજની કંઈ જવાબદારી નથી. અત્યારે તમામ સમાજને ભેગા મળી અને આપણે આ શસ્ત્ર પૂજન કરવું જોઈએ. કારણ કે આપણે ખાસ ગુજરાતમાં જો અબડાસાની વાત કરી કચ્છની, તો આ બિલકુલ અમે બોર્ડરમાંથી છીએ. જો તમામ જ્ઞાતિ જાગૃત નહીં હોય અને જો બેઠે બેઠે બજારમાં જોશે કે એ આ રાજપૂત ક્ષત્રિયોએ આ રેલી કાઢી અને એ શસ્ત્ર પૂજન કર્યું, તો એ આ જમાનામાં શક્ય નથી. એ સંખ્યા સામે ઓછી બધી, તો આના માટે તમામ આપણે સમાજને મારી એક વિનંતી છે કે તમામ કોઈ પણ આપણા હિન્દુ તહેવાર હોય ભેગા મળી સામાજિક રીતે કાર્ય કરતે ઠીક છે, બધા સમાજ સમાજ રીતે કરે, પણ જ્યારે આપણા રામનવમી હોય કે મહાશિવરાત્રિ હોય કે નવરાત્રિ હોય કે આ દશેરાનું હોય, ત્યારે તમામ હિન્દુ સમાજ ભેગી થઈ અને આવા ઉત્સવ કરે એ મારી નમ્ર અપીલ સાથે વિનંતી છે.